હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ બાવીસ જાન્યુઆરી જે સુવર્ણ અક્ષરો પર લખાવા જઈ રહ્યું છે કરોડો સનાતન વાસીઓ જે ક્ષણની જે પ્રતિક્ષા જોઈ રહ્યા હતા જે ક્ષણ જોવા માટે આતુર હતા જે ક્ષણ પૂરી થયું છે અને અયોધ્યામાં તેમની અવધ નગરીમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થઈ ચૂક્યા છે કહી શકાય કે કરોડો સનાતન વાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે પૂરું થયું છે અને સમગ્ર ભારત રામમય બન્યું છે ભારતના દરેક ખૂણામાં પ્રભુ રામના વધામણા કરવામાં આવી રહ્યા છે હર્ષો ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં કહી શકાય કે તમામ લોકો જે ફરી એક વખત જ્યારે રામલલ્લા તેમના રામ મંદિરમાં બિરાજમાન થયા છે કહી શકાય કે જ્યારે ચૌદ વર્ષ પહેલાં વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પહોંચ્યા અને જ્યાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવ્યો તેવી જ રીતે ફરી એક વખત પાંચસો વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ ફરી એક વખત તેમની અવધનગરીમાં ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે અનેક રાજ્યોમાં અનેક શહેરોમાં અનેક ખૂણે ખૂણે દરેક મંદિરોમાં પ્રભુ શ્રી રામના વધામણા કરવામાં આવી રહ્યા છે તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ નજીક આવેલા શેરકી ગામ ખાતે રવિભાણ મંદિરમાં પણ ખાસ ઉજવણી કરવામાં આવી જ્યાં રામજીની આરતી કરવામાં આવી ભજન કીર્તન કરવામાં આવ્યા તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું અને તમામ શેરખી ગામના આગેવાનો હોય શેરખી ગામના વડીલો હોય શેરખી ગામના નગરજનો હોય તમામ લોકો જે આ ભવ્ય જે રામ મંદિર બન્યું અને ખાસ જે શેરખીમાં પણ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો તમામ ઉપસ્થિત રહ્યા અને ખાસ ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી